મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન ભારત સરકાર દ્વારા પીએમ ઉષા સ્કીમનો માનનીય પ્રધાનમંત્રીના હસ્તે ઓનલાઈન તારીખ 20 ફેબ્રુઆરી 2024 રોજ 11 કલાકે ડિજિટલ માધ્યમથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એમપી પટેલ ઓડિટોરિયમ ખાતે આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ અને સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ નિરંજન પટેલ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારત સરકાર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન અંતર્ગત સરદાર પટેલ યુનિવર્સિટીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, એકેડેમિક બિલ્ડિંગ માટે, ગર્લ્સ હોસ્ટેલના પ્રથમ બ્લોકના પુનર્નિર્માણ માટે, સોલર પેનલ માટે, સંપૂર્ણ કેમ્પસમાં વાઇફાઈ કરવા માટે અને સૌથી મહત્વપૂર્ણ એવા દરેક ડિપાર્ટમેન્ટના રૂમને સ્માર્ટ રૂમ બનાવવા માટે 20 કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવી છે. આજરોજ વિદ્યાનગર મુકામે સરદાર પટેલ યુનિવર્સિટીને પીએમ ઉષા યોજના હેઠળ 20 કરોડ રૂપિયાની ખૂબ મોટી ગ્રાન્ટ, જે પૂરા ભારત દેશમાં 78 યુનિવર્સિટીમાંથી એસપી યુનિવર્સિટીનું નામ પણ આવ્યું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સરદાર સાહેબની કર્મભૂમિ પર સરદાર પટેલે જેની સ્થાપના કરી હતી એ સરદાર પટેલ યુનિવર્સિટીને 20 કરોડ રૂપિયા એક ખૂબ મોટી ગ્રાન્ટ આપી છે. પૂરી ભારત દેશમાં 1100 યુનિવર્સિટી આવી છે, પરંતુ 78 યુનિવર્સિટીમાં આટલી મોટી ગ્રાન્ટ જઈ રહી છે, એમાં સરદાર પટેલ યુનિવર્સિટીનું પણ નામ છે. આજે આણંદના સાંસદ તરીકે ખૂબ ગૌરવની વાત છે. અને જે રીતનો દેશ વિકાસ કરી રહ્યો છે, 2047માં ભારત દેશ એક વિકસિત દેશ તરીકે પ્રધાનમંત્રી જોઈ રહ્યા હોય ત્યારે દરેક ક્ષેત્ર વિકસિત બને અને જ્યારે એજ્યુકેશન માટે એસપી યુનિવર્સિટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એસપી યુનિવર્સિટીમાં જે સ્ટુડન્ટ ભણે છે એમને જે રીતની સવલત જોઈએ છે એ રીતની સવલત ઉપલબ્ધ થાય એ માટેની આ 20 કરોડ રૂપિયા ગ્રાન્ટ આપી છે. વાઇસ ચાન્સલર નિરંજનભાઈ પટેલ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું કે એમની જે મહેનત હતી એના મહેનતના લીધે આજે 20 કરોડ રૂપિયાની ખૂબ મોટી ગ્રાન્ટ પહેલીવાર એસપી યુનિવર્સિટીમાં આવી છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ આ તબક્કે ખૂબ આભાર માનું છું કે એજ્યુકેશન માટે દરેક સ્ટુડન્ટ અને ભાવિ ભારત બનાવવા માટે જે સ્ટુડન્ટનો, યુવાઓનો વર્ગનો જે યોગદાન છે એ યોગદાન પણ આપણા નવા ભારતના નિર્માણમાં મળી રહે એવી અમને જે અભ્યર્થના પ્રાર્થના પાઠવી છે, સૌ સ્ટુડન્ટ સુધી આ પ્રાર્થના પહોંચે એવા પ્રયત્ન કરી રહ્યા છે. મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ભારત સરકાર દ્વારા સરદાર પટેલ યુનિવર્સિટીને પીએમ ઉષા પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન અંતર્ગત સ્ટ્રેન્થન યુનિવર્સિટી તરીકે 20 કરોડ રૂપિયા જેવું માતબર રકમ ફાળવવામાં આવી છે. આપણે 3-4 મહિના પહેલાં એની પ્રપોઝલ સબમિટ કરી હતી, જેમાં જુદા જુદા અંતર્ગત આપણે એ ગ્રાન્ટની માટે યોજના મુકાઈ હતી, જેમાં આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, પછી એકેડેમિક બિલ્ડિંગ માટે અને આપણે ગર્લ્સ હોસ્ટેલ જે છે એ ગર્લ્સ હોસ્ટેલનું જે પહેલો બ્લોક છે એ ઘણા વર્ષોથી બનાવેલો છે એટલે એને આપણે નવેસરથી કરવા માટે મૂકી હતી, સોલર પેનલ માટે પણ મૂકી હતી અને સાથે સાથે આખું કેમ્પસ વાઇફાઈ કરવા માટે અને બીજા બધા જે એકેડેમિક અને એડમિનિસ્ટ્રેટિવ જે કાર્યક્રમો છે એ કાર્યક્રમો માટે પણ આપણે આ ગ્રાન્ટ માગી હતી. અને ખાસ મહત્ત્વનું છે, આપણા વિશ્વવિદ્યાલયના દરેક ડિપાર્ટમેન્ટના રૂમને આપણે સ્માર્ટ રૂમ બનાવવા માટે પણ આપણે ગ્રાન્ટ માગી હતી અને આપણને 20 કરોડ રૂપિયા જેટલું સરકારશ્રીએ, ભારત સરકાર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે ફાળવ્યું છે. અને આ બહુ જ મોટી ગ્રાન્ટ આપણા માટે કહેવાય અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો અમે ખૂબ આભાર માનીએ છીએ કે જેમણે ઉચ્ચ શિક્ષા અભિયાન અંતર્ગત આટલી મોટી રકમ સરદાર પટેલ યુનિવર્સિટીને ફાળવી છે.